Audio Jungle. विद्यार्थी मित्रों नमस्कार। आगळना पीरियड में कृषि पाठ में आपणे विविध पाकों की चर्चा करी, धान्य पाक, कठोर वर्गना पाक, हवे तेलीबिया पाक ने पण आपणे थोड़ी चर्चा करी गया, विस्तृत आगळ लईए। तो सौने नमस्कार। आप पाठ वाँचेलो हशे, आपने आजूबाजू में भौगोलिक विस्तार में कई ने कई खेती साथ आप संकड़ेला हशो अथवा तो जुएली हशे, तो आ पाक थी आपणे परिचित छे। पाक में विशेष जता क्यों पाक क्या थाय छे, केवी आबोहवा अनुकूल आवे छे, केवी भौगोलिक विस्तार की जमीन अनुकूल आवे छे, ए आगळना पीरियड में आपणे भणी गया छे के ज्यां जेवी आबोहवा छे त्यां तेवी वनस्पति, एवुं त्यांनुं मानव जीवन हो जोवा मळे छे। कारण के मानव जीवन पर सीधी भौगोलिक असर वातावरण तापमान आबोहवा असर करे। हवे आ पाठ में आपणे जोवाना छे तेलीबिया पाको। आगळना पीरियड में जोई गया छे कि तेलीबिया जेना बीज माथी तेल काढवामां आवे, तेल बे प्रकारना छे, एक खाद्य अने एक बिन खाद्य। घणा तेल छे खाई शकाय छे, मानस खोराक तरीके उपयोग लई शके छे। घणा तेल एवा छे के जे बिन खाद्य तरीके वधु वपराश थाय छे। तो जेना बीज माथी तेल काढवामां आवे, जेना मींज माथी, एने तेलीबिया पाक तरीके आपणे ओळखीए छीए। हवे मारे आजे जे वात करवानी छे ए मगफळी, तल, सरसों, नारियर, एरंडा आ बधा पाक एवा छे के जेना बीज माथी आपणे तेल निकालीए छीए, तो काढीए छीए। हवे जोईए मगफळी छे तो आपणी आजूबाजूना विस्तारमां, आपणा ગુજરાતમાં ખાસ કરીને આપણે જોઈએ તો ગુજરાતના ભૌગોલિક વિસ્તારમાં મગફળીનું ઉત્પાદન વધારે થાય છે। મગફળીનું ઉત્પાદન ને અનુકૂળતા આપણે જોઈએ તો કાળી કસવાળી ગોરાળો લાવવાની જમીનમાં મગફળીના પાકને વધુ અનુકૂળ આવે છે। પછી બીજી જમીનમાં મગફળી થઈ શકે પણ ઉત્પાદનની ક્ષમતા ઓછી જોવા મળે છે। 20-25 સેલ્સિયસ જેટલું એજનું તાપમાન હોય એવી તાપમાનની ઋતુમાં મગફળીનો પાક આપણે લઈ શકીએ છીએ। ખરીફ તથા સિંચાઈની સગવડ જ્યાં હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ આપણે લઈ શકીએ છીએ, અને ખરીફ એટલે ચોમાસું પાકમાં વિશેષ મગફળી ઉત્પાદન થાય છે। ગુજરાત, આંધ્ર, તમિલ, મહારાષ્ટ્ર આ બધા રાજ્યો એવા છે કે જ્યાં મગફળીનું ઉત્પાદન થાય છે। પણ વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ચીન પહેલા નંબરે છે અને ત્યાર પછી આપણું ભારત બીજા નંબરે એ મગફળીનું ઉત્પાદન કરતા રાષ્ટ્રો છે। તો ભારતનું સ્થાન બીજા નંબરે છે, ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન પણ એમાંથી પૂછી શકાય। હવે એવો જ પાક છે તલ, તો તલની ખેતી એ પણ એક મહત્વની ખેતી છે। તલના તેલમાંથી આપણે વિવિધ ચીજવસ્તુ પણ બનાવી શકીએ છીએ, ખાદ્ય ચીજવસ્તુ તરીકે પણ વપરાશ તલના તેલનો થાય છે। ખરીફ દક્ષિણ ભારતના રાજ્યોમાં રવિ પાક તરીકે પણ ક્યારેક લઈ શકાય છે, એટલે ખરીફ પાક પણ છે અને રવિ પાક દક્ષિણ ભારતમાં એ ખરીફ પાક તરીકે અને રવિ પાક તરીકે પણ લઈ શકાય છે। ત્યાર પછી જો ગુજરાત, તમિલ, બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત આ બધા રાજ્યો એવા છે કે જ્યાં તલની ખેતી થાય છે। પણ ગુજરાતમાં ખાસ કરી આપણે વિશેષ જોઈએ તો બનાસકાંઠા વિસ્તાર એવો છે આપણા ગુજરાતનો કે જ્યાં તલની ખેતી વિશેષ થાય, તો એ પણ એક મહત્વનો પાક છે। ત્યાર પછી સરસવ, સરસવનો પાક એ પણ રવિ પાક છે। ઔષધીય તેલ તરીકે સરસવનો પણ ઉપયોગ થાય છે અને ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ થાય છે, એટલે સરસવ છે એ ઔષધિ પાક તરીકે અને ખાદ્ય તેલ તરીકે પણ બંને રીતે આપણે વપરાશ કરી શકીએ છીએ। હવે જોઈએ રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, હરિયાણા, બંગાળ, મધ્યપ્રદેશ આ બધા રાજ્યો એવા છે કે મોટા ભાગે ત્યાં સરસવની ખેતી થાય। હવે આમાં આપણે જોઈ ગયા લગભગ રાજ્યો એવા છે કે મોટા ભાગે કોઈને કંઈ પાક થાય, ઓછા વધતા પ્રમાણમાં એ પાકને આવરી લેતો વિસ્તાર જોવા મળે છે। એવી જ તેલીબિયા પાક તરીકેની ખેતી, નાળિયેરની ખેતી, નાળિયેરનું કોપરું પણ સીધું આપણે ખાઈ શકીએ છીએ, સૂકા નાળિયેરના કોપરામાંથી આપણે તેલ પણ કાઢી શકીએ છીએ। હવે નાળિયેરની જે ખેતી છે મોટા ભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ જોવા મળે છે, કારણ કે નાળિયેરના પાકને વિશે ક્ષારવાળી જમીન, દરિયાના ભેદવાળા પવનો જે વાતા હોય એવા ભેદવાળા પવનો પણ ક્ષારવાળા કે જે ક્ષારવાળા જમીન અને પવનો એ નાળિયેરના પાકને વધુ અનુકૂળ આવે છે। આપણે કદાચ દરિયાથી દૂરના વિસ્તારોમાં નાળિયેરની ખેતી કરી તો નાળિયેરની ખેતી થાય છે, પણ નાળિયેરનું જે ઉત્પાદન થવું જોઈએ, જે એની છોડની ઉત્પાદક ક્ષમતા છે
એ દરિયા કાંઠા કરતા ઓછી, જેમ જેમ દરિયાથી દૂર જતા જાઓ, ક્ષારવાળી જમીનથી દૂર જતા જાઓ, એમ નાળિયેરનો પાક છે એ ઓછો લઈ શકાય. એટલે ભારતના રાજ્યોમાં નાળિયેરની ખેતી મોટાભાગે દરિયાકાંઠાળા વિસ્તારોમાં એ નાળિયેરની ખેતી થાય. અને નાળિયેરના કોપરામાંથી આપણે લીલું કોપરું પણ ખાઈ શકીએ, એની વિવિધ વાનગીઓ પણ બનાવી શકાય. અને બીજું, એ કોપરાને સુકાવી દો, હવે ડ્રિહાઇડ્રેશન પ્લાન્ટથી અથવા તો એમાં પાણી અમુક સમયાંતરે સુકાઈ જાય, પછી એ કોપરાને એને તેલીબિયા પાક તરીકે, એટલે તેલ કાઢી અને તેલનો ઉપયોગ પણ થઈ શકે છે. કર્ણાટક, કેરળ, તમિલ, અંદાબાર, નિકોબાર આ બધા દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ મોટા ભાગે નાળિયેરની ખેતી થાય છે એમ કહી શકાય. એટલે દરિયાળા કાંઠાળા વિસ્તારોમાં જ્યાં છે, દરિયા કાંઠાળા વિસ્તારો, ત્યાં નાળિયેરની ખેતી થાય એમ કહી શકાય. એટલે ક્ષારવાળી જમીન અનુકૂળ આવે છે, ભેજવાળા પવનો જે અનુકૂળ આવે છે. એવો જ પાક છે એરંડા, એ પણ એક મહત્વનો પાક છે. એરંડાની જે ખેતી થાય છે એ ખરીફ અને રવિ પાક, એટલે ચોમાસાની ઋતુથી લઈને શિયાળાની ઋતુ સુધી એ લાંબા પાક તરીકે એની વિશેષતા જોવા મળે છે. એટલે ચોમાસામાં ખરીફ પાકમાં જેનું વાવેતર થાય અને રવિ પાકમાં એનું ઉત્પાદન જોવા મળે છે, એટલે 7-8 મહિના સુધી એ પાક ઊભો રહે છે. અને મહત્વનો વિશેષ એરંડાનો પાક છે લઈ શકાય છે વૈશ્વિક ઉત્પાદનમાં. હવે જો વિશ્વનું જે એરંડાનું ઉત્પાદન છે એમાં 64% ઉત્પાદન એકલું ભારત કરે. જો વિશ્વનું જે ઉત્પાદન છે, ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ વૈશ્વિક ઉત્પાદનમાં એરંડામાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે, તો 64% છે. એટલે કુલ પ્રોડક્શન, કુલ ઉત્પાદન એરંડાનું આપણે જે થાય છે એમાંથી 64% ઉત્પાદન એકલા માત્ર ભારતમાં થાય છે. ત્યારબાદ ચીન, બ્રાઝિલ આ રાષ્ટ્રો એવા છે કે ચીન, બ્રાઝિલના વિસ્તારોમાં પણ એરંડાની ખેતી થાય છે. એટલે વિશેષ છે કે આ બધા પાકો એવા છે કે જે તેલીબિયા પાક તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિશેષ જોઈએ, વિશેષ એની ચર્ચા કરીએ તો તેલીબિયા પાક એક મહત્વનો ભારતની કૃષિનો પાક છે. ત્યાર પછી એની સાથે સંકળાયેલો જે એક પાક છે પીણા. પીણા એટલે પીવા માટે, જેને પીવા માટે ઉપયોગ થાય એને આપણે કહીએ પીણું. હવે પીણા તરીકે એ ખેતીના પાકમાં જોઈએ ચા, કોફી અને કોકો. આ મુખ્ય 3 પાકો આપણે આજે ભણવાના છે. હવે ચાની જે ખેતી થાય છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં વાંચી ગયા હશો અથવા તો તમે કોઈ ઓનલાઈન સર્ચ કરો તો જોઈ શકો છો કે જ્યાં ઢોળાવવાળી જમીન છે, જ્યાં પહાડી વિસ્તારની ઢોળાવવાળી, ઢાળવાળી જે જમીન છે એવા વિસ્તારમાં મોટા ભાગે એ ચાની ખેતી થાય. એટલે પાણી છે વરસાદનું, ઉપરથી જેવું પડે એટલે નીચે સરકી જાય, એટલે એના મૂળમાં પાણી ભરાઈ ના રહે, અને એ ઢોળાવવાળી ખેતીમાં ચાના છોડને ઉગાડવામાં આવે છે. એટલે પહેલી વિશેષતા એ છે કે જ્યાં ઢાળવાળી જમીન હોય એ ઢાળવાળી જમીનમાં મોટા ભાગે એ ચાની ખેતી થાય, કારણ કે એના મૂળમાં એ પાણી ભરાય રહે તો એ સુકાઈ જાય. હવે ચાની બીજી વિશેષતા એ છે કે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં એ બંને જગ્યાએ છોડ એના ઉગી શકે છે. ત્રીજી વિશેષતા એ છે, શ્રીલંકા, ચીન, ભારત જેવા દેશો એ મુખ્ય ચાની ખેતી કરતા દેશો. તો આપણા ભારતમાં જોઈએ તો અસમ, બંગાળ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ આ બધા રાજ્યો એવા છે કે જ્યાં ઓછા વધતા પ્રમાણમાં એ ચાની ખેતી થાય છે. ચાની ખેતી એક વિશેષ પાક તરીકે, અને એ તો કે લોકોના પીણા તરીકે પણ ચાને ઉપયોગ લઈ શકાય. તો ચાની ખેતીમાં બીજું એક વિશેષતા એ છે કે કામ કરનાર લોકો છે એ ચીવટવાળા જોઈએ, કારણ કે ચાની પત્તીઓ એના પાંદડાઓ છે એ ચૂંટવા પડે, ચાના છોડમાંથી પાંદડાઓ છે ને એ તોડવા પડે, અને તોડી અને એને ઢગલો કરી અને ચાની ખેતી એ થઈ શકે. એટલે બીજું એ છે, સીધો પાક છોડને લઈ શકાતો નથી, પણ ચાના છોડને એ ઉગાડવામાં આવે છે, પછી મજૂરોથી, માણસોથી એ ચાના પત્તીઓ તોડી અને એની પ્રોસેસ થઈને ચા બનાવવામાં આવે છે. એટલે ખાસ કાળજી એ છે કે ચાની ખેતી કરતા ખેડૂતોને કાળજી વિશેષ લેવી પડે છે, વધારે વર્ક કામ એ કરવું પડે છે. એટલે ચાની ખેતી થોડી એ ખર્ચાળ છે, અને ચાના છોડને જાળવણી માટે પાણીથી ખાચ
તો એની પણ કાળજી રાખવી પડે છે. ત્યાર પછી એવો તેની સાથે સંકળાયેલો પાક કોફી, તો એ પણ પીણા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આ બેની વિશેષતા એવી છે કે આ સીધો સૂર્યપ્રકાશ સહન કરી શકે છે, જ્યારે કોફી છે એ સીધો સૂર્યપ્રકાશ સહન કરી શકતો નથી એનો છોડ. એટલે શું કરવું પડે તો કે ઝાડના છાંયે એ ઉગાડવામાં આવે. દાખલા તરીકે હું એમ કહું કે છોડ ઉગાડવામાં આવે તો એ ના છાંયે એના છોડ ઉગાડવામાં આવે કે જેથી કરી સૂર્યનો સીધો પ્રકાશ એ પડતો નથી એમ કહી શકાય, તો સૂર્યના સીધા કિરણો અહીંયા પહોંચી શકે નહીં. એટલે કોફીના છોડને એ વિશેષ છાંયાની જરૂર પડે છે, એટલે વૃક્ષના છાંયડાની નીચે એ ઉગાડવામાં આવે છે. એટલે એની પણ એક ખાસ જોઈએ તો મોટા વૃક્ષો હોય એની નીચે હારોળમાં એ કોફીના છોડને ઉગાડવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો 150-200 સેમી વરસાદની ઋતુ અનુકૂળ આવે છે, કે 150-200 સેમી વરસાદ પડે ત્યાં સુધી કોફીનો છોડ છે એ વરસાદની ઋતુ સહન કરી શકે છે. 15-28 સેલ્સિયસ જેટલું તાપમાન પણ એ છોડને અનુકૂળ આવે છે. એટલે ચા અને કોફી બેની વિશેષતા એ. હવે એવી જ પાક છે કોકો. હવે કોકો શબ્દ એવો છે કે બાળકોને મોટા ભાગે કોકો શબ્દ સાંભળે એટલે મોઢામાં પાણી આવી જાય, તો કોકોની ખેતી પણ થાય અને કોકોમાંથી મોટા ભાગે ચોકલેટ બનાવવા માટે વિશેષ કોકો વપરાય છે. હવે એ વિશેષ જોઈએ તો કોકોના વૃક્ષના ફળ આવે, કોકોનું વૃક્ષ છે એમાં ફળ આવે, ફળના બીજમાંથી કોકો એ તૈયાર કરવામાં આવે છે. હવે જે ફળમાંથી કોકો મળે એને ચોકલેટ તરીકે વિશેષ વપરાશ તરીકે ઉપયોગ આવે છે. કોકો પેય પદાર્થ તરીકે, પીવા માટે, પીણા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને ચોકલેટ બનાવવાની વિશેષ એ ભાગમાં ઉપયોગ કરી શકાય છે. ગરમ અને ભેજવાળી આબોહવા છે એ પીણા તરીકે જેમ છે એમ આને પણ ગરમ ભેજવાળી આબોહવા છે એ કોકોના છોડને અનુકૂળ આવે છે. આફ્રિકન દેશો છે, આફ્રિકન દેશો મોટા ભાગે કોકોની ખેતી કરે છે, એ વિસ્તારમાં કોકોની ખેતી થાય છે. કેરળ, કર્ણાટક, આંધ્ર, તમિલ આ વિસ્તારમાં આપણા ભારતમાં પણ કોકોની ખેતી થઈ શકે છે. એટલે એ પણ એક વિશેષ ભારતની ખેતીનો પાક પીણા તરીકે આપણે વપરાશ કરીએ છીએ, ચા, કોફી, કોકો. હવે એવા જ આપણે પાક જોઈએ તો રોકડિયા પાકને આપણે આગળ વધારીએ. બીજા એ પાકો છે જેને રોકડિયા પાક તરીકે આપણે ઓળખીએ છીએ. તો રોકડિયા પાક કોને કહેવાય, અથવા તો રોકડિયા પાક છે એ પણ ભારતની એક વિશેષતા છે કે જે પણ ભારતનો મુખ્ય પાક તરીકે, તો કે કપાસ, સણ, શેરડી આ બધા પાકો એવા છે કે જે મહત્વના પાકો છે. રબર, તમાકુ આ બધા પાકો રોકડિયા પાક તરીકે આપણે જેનો ખેતી કરીએ છીએ. હવે રોકડિયા પાકમાં જોઈએ, કપાસની ખેતી આપણે જોઈએ તો મોટા ભાગે જેને કોટન, કપાસની ખેતી ભારતની મહત્વની ખેતી છે. પણ છતાં ભારતની ખેતી જે કોટ છે એમાં આપણે નિકાસમાં બીજા ક્રમે આવીએ છીએ. જો ગુજરાત રાજ્ય છે એ ભારતમાં સૌથી વધુ કપાસનું પ્રોડક્શન ઉત્પાદન કરે છે. 20-35 સેલ્સિયસ જેટલું તાપમાન, જે પાક પણ ખરીફ અને રવિ પાક તરીકે, એટલે લાંબી ઋતુનો પાક છે, એક ઋતુનો પાક છે નહીં, બે ઋતુના પાકમાં આવરી લેતો પાક છે. મહત્વનો કપાસનો પાક એ પણ એક મહત્વનો વિશેષ આપણો ભારતનો પાક છે. એને બીજી જોઈએ શેરડી, સણ કે તમાકુ એ પણ એક મહત્વના પાક છે. સણની ખેતી જોઈએ. હવે સણની વિશેષતા એ કે જ્યાં 12 માસી પાણીની સગવડ હોય એ જગ્યાએ મોટા ભાગે સણની ખેતી થાય છે. કારણ કે સણનું ઉત્પાદન થઈ જાય પછી એને જે પ્રોસેસ કરવી પડે, એને પાણીમાં પલાળવું પડે, પાણીમાં પલાળ્યા પછી એને સાફ કરવું પડે અને પછી એને વણાટ મિલમાં જાય, પછી એમાંથી કંતાન, કોથળા, સાદડી આ બધું બને છે. બાંગ્લાદેશ અને ભારત સણમાં મુખ્ય રાષ્ટ્ર તરીકે, તો સણની ખેતી છે એ પશ્ચિમ બંગાળ હુગલી નદીના કાંઠે તમે જાઓ તો ત્યાં મોટાભાગે સણની ખેતી થાય, તો એ પણ એક વિશેષતા. સણ છે એ પણ એક રોકડિયા પાક તરીકે આપણે લઈ શકીએ. એવો જ પાક છે શેરડી. તો શેરડી પણ લાંબી ઋતુનો પાક છે.
લાંબી મંજિલ, લાંબો સમય ખેતીના પાકમાં ઊભો રહેતો પાક છે. પણ શેરડીની વિશેષતા એ છે કે જ્યાં ખાંડસરીની મિલો આવેલી છે ત્યાં શેરડીની ખેતી કરવી વધુ અનુકૂળ આવે છે. કારણ કે શેરડી છે એક વખત કપાઈ જાય, તૈયાર થઈ ગયા પછી કાપે ખેતરમાંથી ખેડૂત, પછી એને જો લાંબો સમય મુસાફરીની હરોળમાં મૂકવામાં આવે, એક સ્થળેથી બીજે સ્થળે પરિવહન કરવામાં, તો શેરડીના પાકમાંથી, શેરડીના સાઠામાંથી જે રસ છે એ સુકાઈ જાય, એટલે એમાં શેરડીના પાકની જે ગુણવત્તા છે ઘટી જાય, એટલે ઓટોમેટિક ખાંડસરી મિલમાં એ ખાંડની માત્રા ઘટી જાય. એટલે શેરડીનો પાક છે એ વિશેષ ત્યાં લેવામાં આવે છે કે જ્યાં બારમાસી પાણીની સગવડ છે, જ્યાં બીજું કે જ્યાં ખાંડસરીની કારખાના આવેલા છે, ખાંડસરીની પ્રોસેસ પ્લાન્ટો છે, ખાંડ બનાવવાના કે ખાંડસરી બનાવવાની જે પ્રોસેસ થાય, પછી એ ગોળ બનાવવાનો હોય કે ખાંડ બનાવવાનો હોય, તો આ ખાંડસરીના જે કારખાનાઓ છે એની પ્રોસેસિંગ પ્લાન્ટ છે, ત્યાં આજુબાજુના અમુક કિલોમીટર સુધીમાં મોટા ભાગની શેરડીની ખેતી કરવી વધારે અનુકૂળ. પછી થશે બીજા બધી વસ્તુને અનુકૂળ, પણ શેરડીની વિશેષતા એ છે કે લાંબો સમય જો પરિવહનમાં જતો રહે કાપ્યા પછી, તો એની રસની માત્રા સુકાઈ જાય અને એની ખાંડની જે માત્રા એમાંથી મળવી જોઈએ એ ઘટી જાય, એટલે લાભ કરતાં ગેરલાભ વધી જાય. તો એ પણ એક મહત્વનો પાક છે શેરડી, તો એ પણ એક વિશેષ પાક. એવો જ રબરનો પાક. હવે રબર છે ને એ લેટેક્સ કુળનો વૃક્ષ છે. રબરનો છોડ જે ઉછેરવામાં આવે છે, એની જે ખેતી કરવામાં આવે છે, પછી એના થડમાં ચીરા પાડી દેવામાં આવે, પુખ્ત વયનો છોડ થઈ જાય પછી એના થડમાં ચીરા પાડી અને એમાંથી જે રસ ઝરે, દૂધ જીવો, એ રસને કોઈ પાત્રમાં ઝીલી લેવામાં આવે, પછી એની રબર પ્લાન્ટમાં પ્રોસેસમાં થઈ અને કુદરતી અને કૃત્રિમ એની જે પ્રોસેસ થાય, પણ કુદરતી રસ તો જોઈએ તો જ આપણે રબર છે એ બનાવી શકીએ. એટલે રબર છે એ પણ ખેતીનો પાક છે, મહત્વનો પાક છે. લેટેક્સ કુળ, હવે બોર્ડમાં પૂછી શકે કે રબરનો છોડ ક્યાં કુળનું વૃક્ષ છે, તો લેટેક્સ. ત્યાર પછી તમાકુ, એ પણ મહત્વનો રોકડીયો પાક છે, પણ તમાકુની પરિસ્થિતિ એવી છે. હવે તમાકુ છે બે રીતે, કૃષિનો મહત્વનો પાક છે, ચરોતરના આપણે ગુજરાતના ચરોતરના વિસ્તારને સોનેરી પાનનો મુલ્ક કહેવામાં આવે છે, સોના સાથે સંકળાયેલો છે, પણ ખરેખર આમ જરૂરી છે કૃષિ સાથે સંકળાયેલો જ, પણ થોડો હાની કરતા પાક પણ એ છે કે માણસોને એના સ્વાસ્થ્યને આરોગ્ય માટે નુકસાનકારક પણ છે. તો તમાકુની ખેતી એ પણ ભારતની મહત્વની ખેતી છે. તમાકુની ખેતીમાંથી એના પણ એની વિશેષ પ્રોસેસ કરી અને વિવિધ પ્રકારની તમાકુની પ્રોડક્શન બનાવવામાં આવે છે. તો તમાકુની ખેતી છે એ પણ મહત્વનો ખેતીનો એક પાક છે. તો આ બધા પાકોની આપણે ચર્ચા કરી, એની સાથે જોડાયેલા ફળ ફળાદીના પાકો, મોટાભાગે શાકભાજીના સંકળાયેલા પાકો, ફળના પાકો, તો એ પણ એક વિશેષ પાક તરીકે, જેમ તમાકુની ખેતી થાય, જેમ શણમાં ખેતી થતી હશે, હવે જો ફૂલોની ખેતી, ઔષધિની ખેતી, આ બધું કૃષિ સાથે જોડાયેલું છે. ફળ ફૂલ ઔષધિ પાક, પછી ધાન્ય પાક હોય, તેલીબિયા પાક હોય, રોકડિયા પાક હોય, પીણા હોય, ફળ હોય, ફળ ફળાદી હોય, શાકભાજી હોય, ઔષધિ પાક હોય, ફૂલની ખેતી છે, આ બધા પાકો કૃષિ સાથે જોડાયેલા, કંઈ ને કંઈ સાથે, કંઈ ને કંઈ વિશેષતા સાથે, અને કંઈ ને કંઈ એ કૃષિના પાકો સાથે જોડતી કડી, એ મહત્વની કડી છે. હવે આગળના પીરિયડમાં આપણે એ જોશું કે ભારતની કૃષિમાં ટેકનિકલ સંસ્થાનગત સુધારા. આગળના પીરિયડમાં આપણે પાઠ પૂર્ણ તરફ જશું, ત્યારે બે ટોપિક આપણે ભણવાના છે, એ આવતા પીરિયડમાં ભણશું. અસ્તુ, સૌ વિદ્યાર્થી મિત્રો પાઠને ફરી વખતે એક વખત વાંચી જજો પાઠ્યપુસ્તકમાંથી, એટલે એના પ્રશ્નો છે એ આપોઆપ તમને મળી જશે. આભાર.